શ્રી સ્વામિનારાયણો વિજય તેતરામ સદગુરુ શ્રી શતાનંદ સ્વામી વિરચિત સત્સંગી જીવન તૃતીય પ્રકરણ અધ્યાય 18મો સુવ્રત મુનિ કહે છે, હે રાજન, અન્નકૂટને દિવસે આ પ્રમાણે ભક્તજનોએ સ્તુતિ કરીને શ્રીહરિને પ્રસન્ન કર્યા તેવામાં એક સ્ત્રી ભક્ત રતિદેવી દૂર ઊભી રહી બંને હાથ જોડી ભગવાન શ્રીહરિને કહેવા લાગી કે હે પ્રભુ, અન્નકૂટ માટેની રસોઈ તૈયાર થઈ ગઈ છે. તે સાંભળી ભગવાન શ્રી નારાયણ મુનિએ શ્રી રાધાકૃષ્ણ દેવની આગળ અન્નકૂટ રચવાની પૂજારીને આજ્ઞા કરી. તે સમયે ભગવાન શ્રી રાધાકૃષ્ણની પૂજા કરવામાં નિત્ય તત્પર રહેતા શ્રેષ્ઠ પૂજારી ભૂદેવ અદ્ભુત અન્નકૂટની રચના કરવા લાગ્યા. તે અવસરે વાસુદેવાનંદ આદિ બ્રહ્મચારીઓ પકવાનનો ભરેલા પાત્રો શ્રી રાધાકૃષ્ણ દેવની આગળ લાવતા ગયા અને પૂજારી વિપ્ર યથાયોગ્ય ગોઠવતા ગયા. પછી શ્રી વાસુદેવ ભગવાનને નિવેદન કર્યું. તે સમયે મહાવ્રતવાળા મુકુંદાનંદ બ્રહ્મચારી ભગવાન શ્રીહરિની આજ્ઞાથી સ્નાન આચમનાદિ વિધિ કરી પવિત્ર થઈને મંદિરમાં પધાર્યા અને ઠાકોરજીને પાનબીડું અર્પણ કરી મહાઆરતી કરવા લાગ્યા. હે રાજન, ત્યારે સ્વયં ભગવાન શ્રી નારાયણ મુનિ આરતીનો ઘંટાનાદ સાંભળી તત્કાળ મંદિરે પધાર્યા અને બે હાથ જોડી શ્રી વાસુદેવ ભગવાનને પ્રણામ કર્યા. ત્યાર પછી શ્રીહરિ ઉત્તમ બ્રહ્મચારીઓએ ગોઠવેલા અન્નકૂટને નિહાળતા તેમાં અન્નકૂટ રચના કરવાની ચતુરાઈની પ્રશંસા કરવા લાગ્યા. તે અન્નકૂટમાં 100 છિદ્રવાળા સુંદર અને ગોળાકાર શ્વેતવર્ણના ઉપરા ઉપર પંક્તિબદ્ધ ગોઠવેલા ખાજા અને પીઠ ઉપર ગોઠવેલી જલેબી ભગવાન શ્રીહરિએ નિહાળી તેની ખૂબ જ પ્રશંસા કરી. વળી વિશાળ પાત્રમાં પર્વતના આકારે ગોઠવેલો બહુ ઘી અને સાકરયુક્ત શીરો, પુષ્કળ ઘીમિશ્રિત કંસાર, ઉપરા ઉપર ગોઠવેલા ચતુષ્કોણ તથા રમણીય એવા સફેદ બરફીના ચોસલા શ્રીહરિએ નિહાળ્યા. પેંડા, લાકડસાઈ, ગાંઠિયા, લાડુ, કળીના લાડુ, દળના લાડુ, દહીંથરા, તળેલા ચૂરમાના લાડુ, સફેદ સુહાળીઓ, શેવો, માંડા, ઘેબર, પૂરીઓ, રોટલી, દૂધપાક, દહીં ભાત, દૂધ ભાત, કેસરીઓ ભાત, મગદળ, વડી, તલસાંકળી, સાકર મિશ્રિત હરીસો, શ્રીખંડ, સુખડી, સૂતરફેણી, પતાસા, ઘૂઘરા, ગુંદરપાક, માલપુઆ, પુડલા, મોતિયા લાડુ, કલવો, સાટા, બહુ પ્રકારનો સુંદર ઠોર, ઘીસાકર મિશ્રિત કેળાનો કટકી રસ વગેરે અનેક પકવાનનો શ્રીહરિએ અન્નકૂટમાં નિહાળ્યા. હે રાજન, ત્યાર પછી ભગવાન શ્રીહરિ વિશાળ પાત્રોમાં ભરેલા વિવિધ પ્રકારના લીલોત્રીના શાક નિહાળવા લાગ્યા. તેમાં તજ, લવિંગ, રાઈ અને મરચા આદિથી વઘારેલા શાકોમાં દહીં મિશ્રિત તુરિયાના શાક, વઘારેલા ગલકાના શાક તેમજ ગવારફળી, ભીંડા, રતાળુ, દૂધી આદિકના શાક નિહાળ્યા. પછી અનેક પ્રકારના મસાલાથી વઘારેલા રીંગણા, મોગરીઓ, કંકોડા, વાલોળ, કાકડી, ચીભડા, ચોળાફળી, કોમળ પરવળ, મીઠા ગિલોડા, શ્વેત સક્કરિયા, શક્કરટેટી, કારેલા, કોળું, ચૂરણ, અગથિયાફળી, સંસ્કાર કરેલા પંડોળા આદિ અનેક પ્રકારના શાક ભગવાન શ્રીહરિએ નિહાળ્યા. વળી ભાજીના શાકમાં મેથીની ભાજી, તાંદળજાની ભાજી, મૂળા, સુવાની ભાજી, ખાટી લૂણી, દોડીની ભાજી, ફાંગની ભાજી, રાજગરાની ભાજી, કણજરાની ભાજી આદિ અનેક પ્રકારની ભાજીના શાક અને રાયતું નિહાળવા લાગ્યા. તેમાં દૂધિયાનું રાયતું, ચીભડાનું, કાકડીનું, કોળાનું, કેળાનું, સક્કરિયાનું, દ્રાક્ષનું, ખારેકનું અને સાંગરિયાનું રાયતું આદિ અનેક દહીં મિશ્રિત રાયતાઓ ભગવાન શ્રીહરિએ નિહાળ્યા. તેમજ કેવળ અંગારા ઉપર પકાવેલા
અને દહીં મિશ્રિત કરેલા રીંગણાનું ભડથું મોટા પાત્રમાં ભરેલું ભગવાન શ્રીહરિએ નિહાળ્યો, તેમજ રાઈ તથા દહીં મિશ્રિત વડીઓ, વડાવો, ફૂલેલી ગોળાકાર ફૂલવડી પણ શ્રીહરિએ નિહાળી, પતરવેલિયા, કેળા, રીંગણા, કોળા, દૂધી, સુરણ, ગલકા આદિના પતિકા વડે બનાવેલા વિવિધ પ્રકારના ફૂલેલા ભજીયા શ્રીહરિએ નિહાળ્યા. આ તમામ પ્રકારની વિવિધ વાનગીઓની વચ્ચે સફેદ, કોમળ અને દશે દિશામાં સુગંધ પ્રસરાવતો ભાતનો પર્વતાકારે રચેલો મોટો ઢગલો શ્રીહરિએ નિહાળ્યો. તેની સમીપે કલયવાળા ગોળ પાત્રમાં ભરેલી તુવેરની ડાળ પણ નિહાળી, તેમજ ઘી, તજ વગેરે મસાલાથી વઘારેલા ચણા, વાલ, વટાણા, કઢી, દહીં, છાશ, મઠો અને પાપડ વગેરે શ્રીહરિએ નિહાળ્યા. વળી સાકર મિશ્રિત ઉકાળેલા દૂધના પાત્રો તથા એક જ રાત્રિએ જમાવેલા દહીંથી તૈયાર થયેલા તાજા માખણને તાવેલા ઘીના ભરેલા રૂપાના પાત્રો અને અન્ય સુવર્ણના પાત્રમાં સાકર મિશ્રિત ભરેલ માખણ તેમજ સંસ્કાર કરેલા અને નાના નાના સુવર્ણના વાટકામાં ભરેલા અથાણા ભગવાન શ્રીહરિએ જોયા, તેમજ મીઠા સાથે લીંબુ રસ મિશ્રિત રુચિકર સ્વાદિષ્ટ આદુ, હળદરના ખાટા અથાણા તથા ધાણા આદિકની ચટણી ભગવાન શ્રીહરિએ નિહાળી. પછી શ્રીહરિએ વિશાળ પૂર્ણિમાના ચંદ્ર જેવો ગોળ સુવર્ણમાંથી તૈયાર કરેલો ઉજ્જવળ વિવિધ ભોજનો ભરેલો થાળ ભગવાન શ્રી વાસુદેવની નજીક જ મૂકેલો નિહાળ્યો. તે થાળમાં શ્વેતકાંતિને ધારણ કરતી રૂપાની 64 વાટકીઓ ચારે તરફ ગોઠવેલી હોવાથી બહુ જ શોભી રહેલો અને જોનારાના ચિત્તને હરી લે તેવો સુંદર હતો. આ સુવર્ણના થાળમાં પૂર્વે ભગવાન શ્રીહરિએ જેટલી વાનગીઓ નિહાળી તે 101 વાનગીઓ પુનઃ એક જ થાળમાં નિહાળી શ્રીહરિ અતિશય પ્રસન્ન થયા. હે રાજન, શ્રી વાસુદેવ નારાયણ ભગવાનના મંદિરમાં અન્નકૂટના દર્શન કરતા શ્રીહરિ ભગવાનની આગળ બેસવાની મર્યાદાનું પાલન કરતા સંતો ભક્તોની સાથે જ પૃથ્વી પર પાથર્યા વિના નીચે બેસી ગયા અને તે મંદિરમાં જ શ્રીહરિએ શ્રીકૃષ્ણ ભગવાનને વૃંદાવનમાં ગોપ ગોપીઓની પાસે જે ગોવર્ધન મહોત્સવ ઉજવ્યો હતો તે લીલાના મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી આદિ શ્રેષ્ઠ કવિઓએ રચેલા કીર્તનોના પદોનું પ્રેમાનંદ સ્વામી આદિ સંતો પાસે ગાન કરાવ્યું. તે સમયે અપરોક્ષતાને પામેલા શ્રીકૃષ્ણ ભગવાનના ચરણકમળમાં દ્રષ્ટિ સ્થિર કરી પ્રેમાનંદ સ્વામી આદિ ગવૈયા સંતોએ વીણા, વિપંચિકા, કાંસા, ઝાંઝ, તાલ, મૃદંગ અને વાંસળી વગેરે અનેક પ્રકારના વાજિંત્રોના નાદની સાથે અન્નકૂટોત્સવના પદોનું ગાન કર્યું. હે રાજન, આ રીતે મુકુંદાનંદ વર્ણીએ આરતી કરી તેના અને અન્નકૂટના દર્શન કરી બહુ જ પ્રસન્ન થયેલા શ્રી નારાયણ મુનિ શ્રી વાસુદેવ નારાયણ ભગવાનને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી અન્નકૂટનો પૂજાવિધિ સમાપ્ત કર્યો ત્યારે સર્વે સંતો, વર્ણીઓ, સત્સંગી નરનારીઓ અન્નકૂટોત્સવના દર્શન કરી અતિશય ભક્તિભાવપૂર્વક જય જયનો નાદ કરી મહા આનંદ પામ્યા. હે મહીપતિ પ્રતાપસિંહ રાજન, દુર્ગપુરમાં અન્નકૂટોત્સવના દર્શન કરવા આવેલા સંતો, ભક્તો અને નરનારીઓને રમણીય અન્નકૂટના દર્શન કરીને મહા આનંદ પ્રાપ્ત થયો. આ પ્રમાણે શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમદ સત્સંગી જીવન નામે ધર્મશાસ્ત્રના તૃતીય પ્રકરણમાં અન્નકૂટોત્સવમાં શ્રી નારાયણ મુનિએ શ્રી વાસુદેવ ભગવાનની આગળ ગોઠવેલા અન્નકૂટની રચનાનું દર્શન કર્યું એ નામે 18મો અધ્યાય પૂર્ણ થયો.